વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડિયોની અંદર આપણે નવમા ધોરણનું થોડુંક પુનરાવર્તન કરેલું, ત્યારબાદ મધ્યક શોધવા માટેની ત્રણ રીતોના સૂત્રોની વાત કરી. હવે આપણે મધ્યક શોધવા માટે એ સૂત્રોને કેવી રીતે એપ્લાય કરી શકીએ એના માટે થોડાક દાખલાઓ જોઈએ. સ્વાધ્યાય 14.1 ની અંદર આપણને પહેલો દાખલો એવું કહે છે, વિદ્યાર્થીઓના એક સમૂહ દ્વારા તેમના પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું. તેમાં તેમણે એક વિસ્તારના 20 ઘરોમાં વનસ્પતિના છોડની સંખ્યા વિશે નીચેની માહિતી એકઠી કરી. ઘર દીઠ છોડની સંખ્યાઓનો મધ્ય શોધો. એની અંદર છોડની સંખ્યા તમને આ રીતના વર્ગો આપેલા છે, સામે ઘરોની સંખ્યા તમને આપેલી છે. પાછું એવું કહે છે કે મધ્યક શોધવા માટે કઈ રીતનો ઉપયોગ કરશો, શા માટે? આમ તો મિત્રો, જ્યારે જ્યારે અહીં આગળ જે બીજા નંબરમાં આપી છે એ આપણી આવૃત્તિ કહેવાય, એટલે એફએ કહેવાય. જ્યારે આવૃત્તિ નાની આપી હોય ત્યારે તમે સીધી રીતે એટલે પ્રત્યક્ષ રીતનો તમે ઉપયોગ કરી શકો, બરાબર? એવું નહીં કે પ્રત્યક્ષ રીતે જ ગણાય. તમે ધારેલા મધ્યકની રીતે પણ ગણી શકો અને પદ વિચલનની રીતે પણ ગણી શકો. પણ અહીંયા આગળ પ્રશ્ન પૂછ્યો છે એટલે આપણે અહીંયા આગળ સંખ્યાઓ નાની આપેલી છે તો તમે સીધી રીતનો ઉપયોગ કરી શકો. હવે સીધી રીતનું સૂત્ર આપણે આવું ભણે, મળ્યો
એનો સરવાળો કરીશું કે આપણે સિગ્મા f / x મળશે. તો આનો સરવાળો કરીએ તો 9 વત્તા 2 11 11 વત્તા 15 15 વત્તા 20 20 વત્તા 25 25 વત્તા 6 31 થાય 36 મિત્રો તમે કોઈ પણ રીતે ગણો, સીધી રીતનો ઉપયોગ કરો, ધારેલા મધ્યકની રીતનો ઉપયોગ કરો કે પદ વિસ્તરણનો ઉપયોગ કરો, તમને જવાબ આટલો જ મળે, એમાં કોઈ ફેરફાર થાય નહીં. બરાબર મિત્રો, દાખલા નંબર 2 ની અંદર એવું કે એક ફેક્ટરીમાં 50 કારીગરોના દૈનિક વેતનના નીચે આપેલ આવૃત્તિ વિતરણનો વિચાર કરો. આ રીતનું આવૃત્તિ વિતરણ આપેલું છે. યોગ્ય રીતનો ઉપયોગ કરીને કારખાનાના કારીગરોના દૈનિક વેતનનો મધ્યક શોધો. ચલો આને ગણવા માટે આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરીએ. આમ તો ત્રણેય રીતની અંદર સરળતા પણ પદ વિચલનમાં મળે. બરાબર, હવે પદ વિચલનનું સૂત્ર આપણે આવું મળે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi fi અપોન n ગુણ્યા h. આવું ગણે સૌથી પહેલા તો a એટલે ધારેલો મધ્યક. ધારેલો મધ્યક તો ક્યોથી મળે? તો મધ્ય કિંમતમાંથી મળે. ત્રણેય રીતોની અંદર મિત્રો મધ્ય કિંમત તો શોધવી જ પડે. તો આપણે પહેલા આની મધ્ય કિંમત શોધી કાઢીએ. બરાબર, 500 વત્તા 520 ભાગ્યા 2 એટલે 1020 ભાગ્યા 2. હવે 1020 ને 2 વડે ભાગીએ તો કેટલા મળશે? 2 5 10 1 2 0 એટલે 510. હવે આપણે શું ભણે? જેટલી વર્ગ લંબાઈ હોય એટલા આપણે ઉમેરતા જવાના. એટલે આપણે અહીંયા આપણે વર્ગ લંબાઈ જોઈએ તો 20-20 છે, એટલે આપણે 20-20 ઉમેરતા જઈએ. એટલે 520, 550, 570, 590. આ રીતે આપણને મધ્ય કિંમત આપણે શું ભણી ગયા કે UI એટલે XI માઇનસ A અપોન H. XI ના મધ્ય કિંમત પણ મિત્રો સૌથી પહેલા મધ્યકને ધારવો પડે. પહેલા ધારીએ તો પણ જવાબ પડે, છેલ્લા ધારો તો પણ જવાબ પડે. પણ આપણી ગણતરીની સરળતા ખાતર વચ્ચેથી આપણે કોઈ પણને ધારીશું. માનો કે મેં 550 ને ધારી, એટલે આ આપણો એ થઈ ગયો ધારેલો મધ્ય. હવે આપણે UI શોધવું હોય તો અહીંયા આપણે સૂત્ર લખીએ છીએ ખરા, પણ એનો ઉપયોગ નથી કરતા. પણ ખાલી જસ્ટ એક બતાવી દઉં તમને કે કેવી રીતે મળે. માનો કે XI, XI કેટલો? તો 510. એ એટલે કેટલા? તો 550. અને એચ એટલે વર્ગ લંબાઈ કેટલી? તો 20. એટલે 510 માંથી 540 જાય, 550 જાય તો માઇનસ
मध्य किंमत ने धारी से एनी सामने आपने जीरो પછી ઉપરની બાજુ માઈનસ 1 માઈનસ 2 માઈનસ 3 એમ જો સુધી આવો હોય તો સુધી જવાનું નીચેની બાજુ ઘણ સંખ્યાઓ લેતા જવાની 1 2 3 4 5 એમ ઘણ સંખ્યાઓ તમે મિત્રો આની ગણતરી આ રીતે કરો ને તો આટલા આવી જતા હોય બરાબર પણ આટલા કોઈ ગણતરીનો ઉપયોગ કરીશું નહીં સીધે સીધો આ રીતે લખીશું એટલે સમય આપો બગડે ચલો હવે જતો છે એકાઈ યુઆઈ એફઆઈ અને યુઆઈ નો ગુણાકાર તો એફઆઈ આપણો આવ્યો અને યુઆઈ આપણો આવ્યો આ બંનેનો ગુણાકાર એટલે 12 ગુણા 24 14 એકા 14 8 ગુણ્યા 0 0 6 એકા 6 10 2 20 હવે સિગ્મા એફઆઈ યુઆઈ એટલે સરવાળો આનો સરવાળો શોધવા માટે પ્લસ પ્લસ વાળાનો સરવાળો કરી દઈએ અને માઇનસ માઇનસ વાળાનો સરવાળો કરી દઈએ 26 માં જો 38 બાદ કરો એટલે 8 માંથી 6 જાય તો 2 3 માંથી 2 જાય તો 1 મોટી સંખ્યા માઇનસ છે એટલે જવાબ મળશે માઇનસ હવે મિત્રો જો જો પહેલાના હારે હોય તો આ બધી સંખ્યાઓ માઇનસ આવતી તો બધાનો સરવાળો કરવો પડે છેલ્લા ધારે હોય તો બધી પ્લસ આવતી તો પણ બધાનો સરવાળો કરવો પડે તો અહીંયા આગળ જવાબ મોટો મળે તો સાદો રૂપમાં આપણને થોડી તકલીફ પડે પણ વચ્ચે ધારી શું તો અડધી માઇનસ મળશે અડધી પ્લસ મળશે એટલે આ જવાબ આપણને નાનો મળશે તો સાદો રૂપમાં આપણને તકલીફ પડશે નહીં અને એટલા માટે આપણે વચ્ચેથી ધારીશું ચલો હવે સૂત્ર લખીશું x bar बराबर a plus sigma fi ui upon n into h चलो a એટલે ધારેલો મધ્યક 550 sigma fi ui minus bar n એટલે 50 અને h એટલે વર્ગ લંબાઈ 20 चलो 0 0 તો ઉડી ગયા અહીંયા આગળ હવે હું प्लस गुणे माइनस माइनस 12 24 भाग्या 5 मित्रों આની અંદર લસા નહીં લેવાનો આ જેટલું છે એનું સાદુરૂપ આપી અને પછી સરવાળો બાદબાકી કરી દેવાનો હવે આનો ભાગાકાર કરીએ તો પણ ચાલે ભાગાકાર ના કરવો હોય તો છેદની અંદર તમે 10 100 1000 એવું લાવી દો તો પણ સરળ પડે માની લો ભાગાકાર માં 10 લાવવા હોય તો 5 ના 2 વડે ગુણવા પડે તો 550 ની અંદર દશાંશ ચિહ્ન નથી તો અગાઉ ભણી ગયા કે ના હોય તો છેલ્લે કહેવાય સરવાળો બાદબાકી કરવામાં દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન આપવું જોઈએ ચલો 0 માંથી 4 જાય નહીં અહીં 0 માંથી 8 જાય નહીં એટલે શું હોય ઇથી લેવું પડે પણ 0 છે એટલે તો અહીં લેવાય નહીં એટલે 5 માંથી લઈએ તો અહીં 4 થઈ ગયા અહીં આગળ 9 થઈ ગયા અહીં આગળ 10 થઈ ગયા 10 માંથી 8 જાય તો 2 9 માંથી 4 જાય તો 5 4 ના 4 5 ના 5 એટલે આપણે મિત્રો x બાર મળ્યો 545.2 એટલે આ રીતે આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરી શકીએ બરાબર મિત્રો દાખલા નંબર 3 ની અંદર એવું કહે છે નીચેનું આવૃત્તિ વિતરણ વસ્તીના બાળકોનો દૈનિક ખિસ્સા ભથ્થો દર્શાવે છે ખિસ્સા ભથ્થાનો મધ્યક 18 છે એટલે મિત્રો આપણે મધ્યક આપી દીધેલો છે x બાર 18 ખૂટતી આવૃત્તિ f શોધો આ રીતનું આવૃત્તિ વિતરણ આપેલું છે આ f ને આપણે શોધવાનું છે તો આના માટે પણ આપણે પદ વિચલનનો જ ઉપયોગ કરીએ જેથી આપણને સરળતા રહે પદવિચલનની અંદર ભણી ગયા કે પહેલી તો મધ્ય કિંમતની જરૂર પડશે એટલે આપણે મધ્ય કિંમત શોધી કાઢીએ હવે
પરિવારના
આલા કોણ ધારેલા મધ્યમની રીતે ગણ એટલે એ સૂત્રને પણ કેવી રીતે એપ્લાય કરવું એ તમને ખ્યાલ બરાબર ચાલ પહેલા તમને કિંમતની જરૂર પડશે કેમ કે અગાઉ વાત કરી કે દરેક કિંમતની અંદર આપણે મધ્ય કિંમતની જરૂર તો પડે તો 100 150 એટલે 250 ભાગ્યા 2 એટલે આપણને પડશે 125 ચલો વર્ગ ઓપરેટિંગ કેટલી તો 200 માંથી 150 જાય એટલે 50 એટલે આપણે આની અંદર 50 50 ઉમેરતા જઈશું એટલે 175 225 275 325 ચલો બીજી શું જરૂર પડે તો એ સૂત્ર લખીએ ખ્યાલ આવે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di અપોન n એટલે આપણે di ની જરૂર પડશે di એટલે શું તો di બરાબર xi માઇનસ a એટલે પ્રાપ્તાંક માઇનસ ધારેલો મધ્ય તો આપણે આની અંદર મધ્યકને ધારીશું માની લો કે આપણે 225 ને ધારે આ બધા xi છે એમાંથી આપણે આને બાદી કરવાના એટલે 125 માંથી 225 બાદી કરવાના કેટલા આવશે માઈનસ તો 175 માંથી 225 ને બાદ કરો માઈનસ 50 225 માંથી 225 જાય તો 0 275 માંથી 225 બાદ કરો 50 325 માંથી 225 બાદ કરો 100 એટલે આ રીતે મિત્રો આપણે di મળી ગયું હવે જરૂર છે fi di એટલે fi અને di નો ગુણાકાર તો fi અને di આ બે નો ગુણાકાર 100 ગુણ્યા 4 તો 400 50 ગુણ્યા 5 માઇનસ 250 12 में 0 0 50 2 100 2 गुणे 100 200 पाछो एनो सिग्मा जोईए छे तो सिग्मा fi di तो सेम वस्तु प्लस वाला नो सरवाळो करी दईए माइनस वाला नो सरवाळो करी दईए 650 માંથી 300 બાદ કરો એટલે બાકી કરશે 350 પણ કેવા મળશે મિત્રો તો માઇનસ મળશે કેમ કે જવાબ આપો મોટી સંખ્યા આપણી માઇનસ છે હવે આપણે સૂત્રની અંદર કિંમતો એપ્લાય કરતા જઈશું એ એટલે 225 સિગ્મા fi એટલે માઇનસ 350 n n એટલે આવૃત્તિનો સરવાળો 25 ચલો 5 વડે કુલ જરૂરાની 5 બાજુ 25 5 7 35 0 ફરી 5 5 5 5 5 6 20 એટલે 225 પ્લસ અને માઇનસ માઇનસ અને 14 બાદ બાકી કરીએ 5 માં 4 જાય તો 1 2 માં 1 જાય તો 1 2 ના 2 એટલે x બાર નો આપણે મળ્યો 215 તો આ રીતે આપણે કઈ રીત કહીશું ધારેલા મધ્યકની રીત તો ધારેલા મધ્યકની રીતે કોઈ પણ દાખલો તમારે ગણવો હોય તો આ રીતે આપણે ગણી શકીએ પણ મિત્રો આ રીતનો ઉપયોગ જ્યારે આપણે કહ્યું હોય ને તો કરવો સીધું આપણને પદ વિચલન વાળું પડે આમ તો અહીંયા આગળ સંખ્યાઓ એવી હતી કે મોઢે ગુણાકાર થઈ ગયા જો બીજી સંખ્યાઓ ગુણાકાર આપણે કરવા